નમસ્તે. ચેપ્ટર 12 સ્વાધ્યાય નંબર 12.3 માં દાખલા નંબર 1, જો પી ક્યુ બરાબર 24 સેમી, પી આર બરાબર 7 સેમી અને વર્તુળનું કેન્દ્ર ઓ હોય તો આપેલ આકૃતિમાં દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. અહીંયા જે ડાર્ક કરેલો ભાગ છે એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. અહીં ઓ કેન્દ્રિત વર્તુળ છે, ક્યુ આર છે એનો વ્યાસ છે, અને કોણ આર પી ક્યુ એ અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો છે. અને આપણે જાણીએ છીએ કે અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો કાટખૂણો હોય, તેથી કોણ આર પી ક્યુ એટલે કે અહીંયા જે બને છે ખૂણો એ 90° થશે. એટલે કે આ કાટકોણ ત્રિકોણ થશે. કાટકોણ ત્રિકોણમાં કર્ણનું માપ શોધવા માટે આર ક્યુ વર્ગ બરાબર પી ક્યુ વર્ગ વત્તા આર પી વર્ગ. પી ક્યુ આપણને 24 આપેલ છે એટલે 24નો વર્ગ વત્તા પી આર 7 આપેલી છે એટલે 7નો વર્ગ. આર ક્યુ વર્ગ બરાબર આ કિંમત છે, આર ક્યુની કિંમત થશે વર્ગમૂળની અંદર. વર્ગમૂળની અંદર 24નો વર્ગ 576, 7નો વર્ગ 49, સરવાળો 625. 625નું વર્ગમૂળ થશે 25. એટલે કે આપણને આર ક્યુ જે વ્યાસ છે એ 25 સેમી મળેલો છે, તેથી એની ત્રિજ્યા થશે આર બરાબર વ્યાસનું અડધું એટલે કે 25 ના છેદમાં 2 સેમી. ત્રિકોણ આર પી ક્યુમાં પી ખૂણો છે 90° છે. આ જે ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ શોધવું હોય તો આ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેદ, એટલે કે ત્રિકોણ આર પી ક્યુનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પી ક્યુ ગુણ્યા પી આર બરાબર 1/2 ગુણ્યા 24 ગુણ્યા 7, જે આપણને મળશે 84 સેન્ટીમીટર વર્ગ. હવે જ્યારે આપણે રંગીન ભાગનું ક્ષેત્રફળ જોતું હોય છે ત્યારે ગણતરી થશે, તો કે આ જે અર્ધવર્તુળ છે એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું, તેમાંથી આ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરવાનું રહેશે. તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર અર્ધવર્તુળનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ આર પી ક્યુનું ક્ષેત્રફળ. અર્ધવર્તુળનું ક્ષેત્રફળ થશે 1/2 પાઈ આર વર્ગ. ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધેલું છે 84 સેન્ટીમીટર વર્ગ. 1/2 પાઈની કિંમત 22/7, આર આપણે લેવાની છે 25 ના છેદમાં 2, વર્ગ છે એટલે 2 વખત લીધેલ છે. સાદુરૂપ આપતા જવાબ મળશે 6875 ના છેદમાં 28 માઇનસ 84 28. લસા લીધો તો 6875 માઇનસ 2352 છેદમાં 28, બાદબાકી કરતા જવાબ મળશે 4523 ના છેદમાં 28 સેન્ટીમીટર વર્ગ. દાખલા નંબર 2 જોઈએ છીએ. જો ઓ કેન્દ્રવાળા બે સમકેન્દ્રી વર્તુળની ત્રિજ્યા અનુક્રમે 7 સેમી અને 14 સેમી તથા કોણ એ ઓ સી બરાબર 40 હોય તો આપેલ આકૃતિમાં દર્શાવેલ રંગીન ભાગનું ક્ષેત્રફળ છે એ શોધવાનું છે. અહીંયા રંગીન ભાગનું ક્ષેત્રફળ એટલે કે પ્રદેશ એ સી ડી બી નું ક્ષેત્રફળ શોધવાનું છે. આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. કેન્દ્ર પાસે બનતો ખૂણો 40° છે. ત્રિજ્યા અનુક્રમે આપણને 14 સેમી અને નાની ત્રિજ્યા 7 સેમી આપેલી છે. રંગીન ભાગના ક્ષેત્રફળ શોધવા માટે આપણે ગણતરી કરવાની રહેશે. જ્યાં મોટો લઘુરૂતાંશ છે એ સી ઓ એનું ક્ષેત્રફળ શોધવાનું, એમાંથી આ નાનો લઘુવૃતાંશ બી ઓ ડી આ નાના લઘુવૃતાંશનું ક્ષેત્રફળ બાદ કરીએ તો બાકીનો જે વધે એ આ રંગીન ભાગનું ક્ષેત્રફળ થશે. તો અહીં લઘુવૃતાંશ ઓ એ સી માટે ત્રિજ્યા આર બરાબર એટલે કે મોટા લઘુવૃતાંશ માટે ત્રિજ્યા આર બરાબર 14 સેમી, થીટા 40, જેનું આપણે લઘુવૃતાંશનું ક્ષેત્રફળ શોધીએ, સૂત્ર મૂકીએ, કિંમત થીટા 40 ના છેદમાં 360 ગુણ્યા પાય ગુણ્યા 14 ગુણ્યા 14 બરાબર 196 ના છેદમાં 9 ગુણ્યા પાય સેન્ટીમીટર વર્ગ. હવે આપણે જે નાનો લઘુવૃતાંશ છે બી ઓ ડી એનું ક્ષેત્રફળ માટે ત્રિજ્યા આર 7 સેમી, થીટા 40, ક્ષેત્રફળ એનું સૂત્ર મૂકીએ, થીટાના છેદમાં 360 પાય આર વર્ગ, 40 ના છેદમાં 360 ગુણ્યા પાય ગુણ્યા 7 ગુણ્યા 7 એટલે કે 49 ના છેદમાં 9 ગુણ્યા પાય સેન્ટીમીટર વર્ગ. રંગીન ભાગના ક્ષેત્રફળ માટે આ જે મોટા લઘુવૃતાંશના ક્ષેત્રફળમાંથી નાના લઘુવૃતાંશનું ક્ષેત્રફળ બાદ કરીએ એટલે કે લઘુવૃતાંશ ઓએસીનું ક્ષેત્રફળ માઇનસ લઘુવૃતાંશ ઓબીડીનું ક્ષેત્રફળ
બરાબર 196/9 પાઈ ગુણ્યા 49/9 પાઈ. પાઈ સામાન્ય કાઢેલો છે, છેદ બંનેનો 9 છે. 196-49 કરશું એટલે 147. પાઈ 22 સપ્તમાંશ ગુણ્યા 147/9. સાદુરૂપ આપતા આપણને જવાબ મળશે 154/3 સેન્ટીમીટર વર્ગ. હવે આપણે દાખલા નંબર 4 જોઈએ છીએ. 12 સેમી બાજુવાળા શંભુ ત્રિકોણ OABના શિરોબિંદુઓ O ને કેન્દ્ર લઈ તરીકે અને ત્રિજ્યા 6 સેમી લઈ વર્તુળાકાર ચાપ દોર્યું છે. આપેલ આકૃતિમાં દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો, એટલે કે આ જે ડાર્ક કરેલો ભાગ છે એ ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો અહીં આપણે સૌપ્રથમ વર્તુળનું ક્ષેત્રફળ શોધશું, ત્યારબાદ ત્રિકોણ AOBનું ક્ષેત્રફળ શોધશું અને ત્રિકોણ અહીંયા જે લઘુરૂતાંશ જોવા મળે છે એનું ક્ષેત્રફળ શોધશું. જ્યારે આપણે રંગીન ભાગનું ક્ષેત્રફળ જોઈએ છીએ ત્યારે વર્તુળનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણનું ક્ષેત્રફળ કરવાનું રહેશે. પરંતુ અહીંયા જે આ લઘુરૂતાંશ જેવો ભાગ છે એ બે વખત ગણાયેલો છે, એટલે એક વખત આપણે બાદ કરવાનું રહેશે. તેથી રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ OABનું ક્ષેત્રફળ વત્તા ઓ કેન્દ્રિત વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુરૂતાંશનું ક્ષેત્રફળ. તો ત્રણેયના ક્ષેત્રફળ આપણે શોધી લઈએ. અહીં શંભુ ત્રિકોણ OABી માટે બાજુ એનું માપ 12 સેમી, થીટા છે એ 60° છે. શંભુ ત્રિકોણ OABનું ક્ષેત્રફળ બરાબર √3/4 ગુણ્યા A, એટલે કે બાજુનો વર્ગ, એટલે કે √3/4 ગુણ્યા 12નો વર્ગ, સાદુરૂપ આપતા 36√3 સેન્ટીમીટર વર્ગ મળશે. ઓ કેન્દ્રિત વર્તુળ માટે ત્રિજ્યા 6 સેમી છે. વર્તુળનું ક્ષેત્રફળ π r² બરાબર 22 સપ્તમાંશ ગુણ્યા 7 × 7 બરાબર 792/7 સેન્ટીમીટર વર્ગ. ત્રિકોણ અને વર્તુળના સામાન્ય હોય તેવો પ્રદેશ એ લઘુરૂતાંશ છે, જેના માટે r 6 સેમી અને થીટા છે એ 60° છે. એટલે કે આ લઘુરૂતાંશ ભાગનું ક્ષેત્રફળ હવે શોધવાનું છે. સૂત્ર θ√360 × π r² 60√360 × 22 સપ્તમાંશ × 6 × 6 સાદુરૂપ આપતા જવાબ મળશે 132/7 સેન્ટીમીટર વર્ગ. તેથી રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુરૂતાંશનું ક્ષેત્રફળ બરાબર 36√3 / 792/7 −132/7 સેન્ટીમીટર વર્ગ. અહીંયા છેદ બંનેનો સરખો છે એટલે અહીંયા બાદબાકી કરશું. 792 - 132 એટલે આવશે 660/7. તો આપણને જવાબ મળશે 36√3 / 660/7 સેન્ટીમીટર વર્ગ. દાખલા નંબર 5. આપેલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 4 સેમી બાજુવાળા ચોરસના પ્રત્યેક ખૂણે 1 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનો ચતુર્થાંશ ભાગ કપાયેલો છે તથા 2 સેમી વ્યાસવાળા એક વર્તુળ પણ કપાયેલ છે. ચોરસના બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધો. અહીં આકૃતિમાં ABCD છે એ ચોરસ છે. અહીં જે ચોરસના બાકીના ભાગનું ક્ષેત્રફળ જોઈએ છીએ, એટલે ડાર્ક કરેલો ભાગ છે એનું ક્ષેત્રફળ આપણે જોઈએ છીએ, જેના માટે આપણે ચોરસ ABCDનું ક્ષેત્રફળ શોધીશું. તેમાંથી આ 4 લઘુરૂતાંશનું ક્ષેત્રફળ બાદ કરીશું અને આ વચ્ચેના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરવાનું રહેશે. તો સૌપ્રથમ દરેકનું ક્ષેત્રફળ શોધી લઈએ. સૌપ્રથમ ચોરસ ABCDનું ક્ષેત્રફળ માટે, તો કે એની બાજુનું માપ 4 સેમી છે, એટલે ચોરસનું ક્ષેત્રફળ થશે A² એટલે કે 4નો વર્ગ, એટલે 16 સેન્ટીમીટર વર્ગ થશે. હવે ચોરસના ચારેય ખૂણાથી કાપેલ પ્રત્યેક ચતુર્થાંશ માટે ત્રિજ્યા 1 સેમી આપેલી છે. આ 4 લઘુરૂતાંશને જોડશું એટલે એક વર્તુળ બનશે. તો 4 લઘુરૂતાંશનું કુલ ક્ષેત્રફળ બરાબર 4 × 1/4 π r² એટલે કે 4 કેન્સલ થાય તો π r² એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું. π 22 સપ્તમાંશ, ત્રિજ્યા r 1 × 1 એટલે કે જવાબ મળશે 22/7 સેન્ટીમીટર વર્ગ. હવે મધ્યમાં જે વર્તુળ આપેલું છે જેનો વ્યાસ આપણને 2 સેમી આપેલો છે, તો ત્રિજ્યા થશે 1 સેમી. તેથી તેનું ક્ષેત્રફળ મધ્યમાંથી કાપેલ વર્તુળનું ક્ષેત્રફળ બરાબર π r² π 22 સપ્તમાંશ, ત્રિજ્યા 1 સેન્ટીમીટર. સાદુરૂપ આપતા તે પણ જવાબ મળશે આપણને 22/7 સેન્ટીમીટર વર્ગ.
તેથી ચોરસ એબીસીડીના બાકીના ભાગનું ક્ષેત્રફળ બરાબર ચોરસ એબીસીડીનું ક્ષેત્રફળ માઇનસ ચાર ચતુર્થાંશનું કુલ ક્ષેત્રફળ માઇનસ મધ્યમાંથી કાપેલ વર્તુળનું ક્ષેત્રફળ બરાબર સોળ માઇનસ બાવીસ સપ્તમાંશ માઇનસ બાવીસ સપ્તમાંશ સેન્ટીમીટર વર્ગ. સાદુરૂપ આપતા લસા સાત લેશું તો જવાબ મળશે આપણને 66/7 સેન્ટીમીટર વર્ગ. હવે દાખલા નંબર 11 લઈએ છીએ. રકમ આપેલી છે એક ચોરસ હાથ રૂમાલ પર 7 સેમી ત્રિજ્યાવાળી 9 વર્તુળાકાર ભાત બનાવી છે. હાથ રૂમાલના બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધો. અહીં જે ભાત બનાવેલી છે એ વર્તુળાકાર ભાત છે. 9 વર્તુળ અહીં આપેલા છે. આ દરેક વર્તુળ માટે ત્રિજ્યા આપણને 7 સેમી આપેલી છે. તો એ 9 વર્તુળનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો 9 વર્તુળાકાર ભાતનું કુલ ક્ષેત્રફળ બરાબર 9 × πr² વર્ગ. 9 × 22 × 7 × 7 સાદુરૂપ આપતા જવાબ મળશે 1386 સેન્ટીમીટર વર્ગ. હવે દરેક વર્તુળાકાર ભાતનો વ્યાસ થશે 2 × 7 એટલે કે 14 સેમી. તેથી ચોરસ એબીસીડીની દરેક બાજુની લંબાઈ બરાબર 3 × 14 કારણ કે આ જે પહેલી લાઇનમાં છે એ 3 વર્તુળ આવેલા છે. ચોરસ છે એટલે દરેકમાં લાઇનમાં 3 વર્તુળ આવેલા છે એટલે ચોરસની લંબાઈ શોધવા માટે 3 × 1 વર્તુળનો વ્યાસ આપણે લીધેલો છે. 3 × 14 એટલે કે 42 સેમી. તેથી ચોરસ એબીસીડીનું ક્ષેત્રફળ બરાબર બાજુનો વર્ગ એટલે કે 42નો વર્ગ બરાબર 1764 સેન્ટીમીટર વર્ગ. તેથી હાથ રૂમાલના બાકીના ભાગનું ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળ એટલે કે ચોરસ એબીસીડીનું ક્ષેત્રફળ માઇનસ 9 વર્તુળાકાર ભાગનું કુલ ક્ષેત્રફળ એટલે કે 1764 માઇનસ 1386 જે જવાબ મળશે 378 સેન્ટીમીટર વર્ગ. દાખલા નંબર 16. આપેલ આકૃતિમાં 8 સેમી ત્રિજ્યાવાળા 2 વર્તુળના સામાન્ય ચતુર્થાંશની ભાતના પ્રદેશના ક્ષેત્રફળની ગણતરી કરો. અહીં આકૃતિમાં જે ચોરસ આપેલું છે એની દરેક બાજુનું માપ 8 સેન્ટીમીટર છે. ચોરસ છે એટલે ખૂણો છે, કાટખૂણો છે. અહીં જે ક્ષેત્રફળ વચ્ચેનો જે રંગીન ભાગ છે એનું આપણે ક્ષેત્રફળ છે એ શોધવાનું છે. જેના માટે પ્રત્યેક ચતુર્થાંશ માટે ત્રિજ્યા આર 8 સેમી રહેશે. એવા 2/4નું કુલ ક્ષેત્રફળ 2 × 1/4 πr² વર્ગ. સાદુરૂપ આપતા 2 × 1/4 π 22/7 આર આપણે 8 લીધેલી છે. છેદ ઉડાડતા 4 × 2 = 8 સાદુરૂપ આપતા જવાબ મળશે 704/7 સેન્ટીમીટર વર્ગ. હવે ચોરસની બાજુનું માપ 8 સેમી છે એટલે ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુનો વર્ગ એટલે કે 8નો વર્ગ 64 સેન્ટીમીટર વર્ગ થશે. ભાતના પ્રદેશનું ક્ષેત્રફળ શોધવા માટે 2/4નું કુલ ક્ષેત્રફળ છે એમાંથી આપણે ચોરસનું ક્ષેત્રફળ બાદ કરવાનું રહેશે જે આપણને મળશે 704/7 માઇનસ 64. 7 લસાઅ લીધેલો છે, આના છેદમાં છે આના છેદમાં નથી એટલે 64 ને 7 વડે ગુણતા જવાબ મળશે 439 એટલે કે 704 − 439 છેદમાં 7. અંશની બાદબાકી કરતા જવાબ મળશે 256/7 સેન્ટીમીટર વર્ગ.